अस्सलाम वालेकुम विद्यार्थी भाई बहनों, म्यूज हाई स्कूल भोजना यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 12 विषय गुजराती ने पाठ नंबर 10 युधिष्ठिर युद्ध विषाद ने चौथो वीडियो जोशुं। लास्ट वीडियो में आपणे छेले जोयुं कि युधिष्ठिर कहे छे कि बे पहाड़ विना क्यारे प्रतिध्वनि संभळातो नथी, कि जे पापनो पण कहे छे कि बे पक्ष वगर पगो पड़ता नहीं, अपना थी कहीं नहीं तो बेसी रहने बनू होत तो घणु होत, पर आपने सामें जैसे संघर्ष कर युद्ध कर अपने माथे ऊंचक्यू त्यारे कहे कि पाप अपने साथ अथड़ायू अने ये पड़गा परंपरा चालू थी। एनो अवाज सुधी कहे आखो संसार जे छे ये गुंगराई रह्युं छे। छेले आपणे त्यां सुधी जोयुं, हवे एने भीम શું જવાબ આપે એ આપણે આગળ જોઈએ। ત્યારે ભીમ કહે છે પણ થવાનું થઈ ગયું, હવે યુધિષ્ઠિર અરે વાહ, હવે ઘણું બધું છે, હજી થઈ શકે છે। ભીમ હું પણ કહું છું કે જે છે તે હવે જ છે, 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલા વિતકો ને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે, તે તો ભોગવીએ। જટાસુર, ત્રિસેન, કિચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવર્યા કરે છે। સુયોધનને માથામાં લાત મારેલી તેની દુખાવો હજી તો પગમાંથી ગયો નથી। ગઈકાલ સુધી વિતકના વાદળ ઝઝૂમતા રહ્યા છે, હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાંતે બેસીએ। કેટલા નુકસાન થયું છે, ભીમ કહે છે કે જટાસુર હોય, ચિત્રસૌન હોય કે કિચક, બધાના માર્યા ગયા દ્રશ્યો મારી સામે આજે તરવર્યા કરે છે, મારી સામે દેખાય છે। સુયોધનને માથામાં જ્યારે લાત મારી એને અજીબ દુખાવો છે, એના પગ અજીબ દુખી રહ્યા છે, એ બધું દેખાય છે। કેટલાય વર્ષો સુધી કહે છે કે આપણે મુશ્કેલીઓ સહન કરી છે, વનમાં 12 વર્ષ સુધી વનમાં ભટક્યા છીએ અને પછી આ રાજ મળ્યું છે, તો હવે તો આપણે શાંતિથી બેસીએ અને રાજ કરીએ। ત્યારે યુધિષ્ઠિર કહે છે કે ભીમ, તું વરુની ભાષામાં વાત કરે છે, કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાડ કરે છે, આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું, આપણને પેટ તો એક જ છે ને, એને માટે આવડા મોટા રાજને શી જરૂર છે। આપણે તો કહે જંગલમાં જે જંગલી વરવ્યું છે એવી રીતે કરી છે, તારી વાતો છે વરુની ભાષામાં તું વાત કરે છે, કે જેવી રીતે વરુ છે એક શિકાર માટે પોતે ઝઘડી મરે છે અને એ પોતાના એક પેટ માટે, આપણે કહે છે આપણો પેટ એક જ છે, હવે એક નાનકડો પેટ ભરવા માટે કહે છે કે આટલા મોટા રાજને શી જરૂર છે। ત્યારે પાછો દ્રૌપદી કહે છે યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી, એ જોઈ સહેજ ઠંડી પડી નહીં કે ધર્મરાજ યુધિષ્ઠિરનું નામ એક બીજું છે ધર્મરાજ, કે ધર્મરાજા દૈત્યવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા, દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું કહી વનવાસનો દુઃખ વિસારે પડાવતા તે તમે કે બીજું કોઈ, કે જ્યારે આપણે 12 વર્ષ સુધી વનમાં હતા અને જ્યારે અમે દુઃખી થતા ત્યારે તમે જ કહેતા હતા કે એ આશ્વાસન અમને આપતા, એવા દૈત્યવનમાં જંગલમાં અમને આશ્વાસન આપતા કે આપણે છે એ દુર્યોધનને લડાઈમાં મારી અને ઇન્દ્રપ્રસ્થ જે રાજ છે એ આપણે રાજ પાછો મેળવશું અને એ જે દુઃખો છે અમને એ વિસારતા અમને એ ભૂલાવતા કે ભાઈ અમે જે વનમાં દુઃખ વેઠી રહ્યા છીએ ને ક્યાંક અમને એ સપના દેખાડતા કે આપણે છે એ દુષ્ટ દુર્યોધનને આપણે મારી અને આપણું રાજ્ય છે એ પાછું મેળવશું અને પાછો એ દુઃખો છે આપણે દૂર કરશું। ત્યારે યુધિષ્ઠિર એ જ હું મારે જ વાંકે બધું થયું છે, એ તો હું ક્યારનું કહું છું ને, તેથી તો હું એકલો જ મનમાં જવા વિચાર કરું છું, તો કહે છે એ તો કહું છું કે જે થયું છે અયુદ્ધ એટલું બધું ખેલાણું એમાં કહે છે મારું જ વાંક છે, એ જ હું ક્યારના કહેવા માગું છું તમને, તેથી જ કહે છે હું એકલો જ પાછો વનમાં જવાનો વિચાર કરું છું। ત્યારે નકુલ કહે છે કે ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ
તો હોય જ છે. કહે છે તપસ્વી જે તપ કરે છે એમના જીવનમાં પણ કહે છે ક્યાંક પાણી પ્રાણી વિનાશ પ્રાણીઓનો વિનાશ એ લોકો પણ કરતા હોય છે. અર્જુન કહે છે અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવનું ગુજાર કરે છે. કહે છે એક સૃષ્ટિનો નિયમ છે કે જીવ જીવ ઉપર પડે છે. અહીંયા અર્જુન કહે છે કે બધા પ્રાણીઓ છે એ નબળા પ્રાણીઓને ઉપર જીવીને ગુજાર મારી અને એનો જીવ ગુજારો કરે છે. જીવનનો નોળિયો ઉંદરને મારે છે તો બિલાડ નોળિયાને, ને કૂતરો બિલાડીને તો વધુ કૂતરાને, ને માણસ વળી બધાને. એક જે સાંકળ છે કુદરતની એ ચાલ્યા કરે છે. ભાઈ જે નાનો જીવ છે એને મોટો જીવ ખાય, એનાથી મોટો એને ખાય, એને મારે તો કહે છે માણસ એ બધાને મારે છે. એવી આખા જીવનની યોજના છે. તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. જે તપ કરે છે, જે જંગલમાં રહે છે, એ પણ કહે છે કોઈ જીવનો વધ કર્યા વગર પોતાનો પ્રાણ છે એ ટકાવી શકે નહીં. પોપચા બિલાય તેમાં જેની ડોક મળાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પના ન આવી શકે એવા કેટલાય જંતુ હોય છે. માટે મોટાભાઈ મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે. જે કંઈ થયું તે બરાબર જ થયું છે. કહે છે મોટાભાઈને સમજાવે છે કે મોટાભાઈ જે થયું છે એ સારું થયું છે અને જેમ સમજાય સર્જાયા છે તેવી રીતે રહેવાનું જ એમાં ભલું છે. જે થયું તે બરાબર થયું છે. યુધિષ્ઠિર કંટાળીને હવે હદ થાય છે. અર્જુન તું શસ્ત્ર જાળી જાણે શાસ્ત્રમાં તું શું સમજે. વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી. ભાતૃસ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અજડક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગનો કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટમાં મોહીને રાચે છે. બધું ઘડી જતા હોય તેમ દુઃખથી ભલે ભાઈ ભલે, તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. જંગલે જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે. પર્વતના હૃદયમાં દરદ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ, ને સાગરના વળવાડળ બુજવા જતી સરિતાઓને પૂછીશ કે નદીઓને પૂછીશ કે સંસારનો દાવાનળ સમાવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં, કે તમને જે જોઈએ એ કરો. કહે છે કે અર્જુન તું શાસ્ત્ર જાણી બોલ, હથિયારને તો જાળી જાણે છે પણ શાસ્ત્ર વિશે તને જ્ઞાન નથી. ત્યાં ક્યારે વૃદ્ધો વ્યક્તિના ચરણમાં ક્યારે તું રહ્યો જ નથી અને એ તને ખબર નથી. તને આ લોહી છે એ ક્યાંક એ ચમક દેખાય છે, ખરેખર એ કલંક છે આપણા માટે, એ તો જાણી શકતો નથી. એટલે કહું છું કે મને જવા દો, તમને જે કરવું હોય તે, તમને જે રાજ ભોગવવું હોય, તમારી જે આશાઓ છે મનની આશાઓ એને તમે સંતોષો, પણ મને જવા દો. હું જંગલે જંગલમાં ભટકીશ. ત્યાં કહે છે કે જે વર્ષોથી યુગોથી ઉભેલા મોટા મોટા વૃક્ષો છે એમને પૂછીશ કે ભાઈ જગતમાં શાંતિ સ્થાપવાની તમારા પાસે કંઈ જડીબુટી છે. પર્વતના હૃદયના દરદ વહેતા કહે છે ઝરણાને એમને પૂછીશ કે સંસારનું દુઃખ છે એ કઈ રીતે દૂર થશે. સાગર સાથે મળતી નદીઓને પૂછીશ કે આજે સંસારમાં જે દાવાના રૂપી જે યુદ્ધ રૂપી જે એક માહોલ બની ગયો છે, આગ જે બળી રહી છે એને કઈ રીતે ઓલવાય. તમારા પાસે એના પાણી છે એટલા એ આગને તમે ઓલવી શકો.